બેટા હું થઈ કરે તને આખો દાડી પરેશાન થઈ ગયો, હું તો દવાખાને લઈ જઈ ને ઠીક તો હે હે. અરે મારે કિસ્મત એવું, હું આ સોરને હર બાર બે તાણા લારા જ્યો, હું દવાખાને ને પાછો આવ્યો હું ને આ હું થઈ ગયે ઠીક છે ને. હા પૈસો હે નહીં ને સોરા ને દવાખાને લઈ જવો હે ને પરેશાન થઈ ગયો હું. એ સાંભળે કે આવે કે હું દવાખાને જો હો એ આવું એ જો તારે પાછો આવો આ સોરાને દવાઈ કરાવી છે. અરે ભાઈ રાકેશ કા જઈ રહ્યો છે? અહીંયા આવો ને, અહીંયા આવો, અહીંયા આવો. કા જઈ રહ્યા? બસ કાંઈ નઈ બેઠા છે, જય ગુરુ. હા ભાઈ રાકેશજી કા થકી આવી રહ્યા તા? અરે મેં બજાર ગયા હતા, આનંદપુરી ગયા હતા, આનંદપુરી થી આવી રહ્યો હતો. અચ્છા તો ગાડી ગરમી? અરે હું કરો ગરમી માં જવું પડે ને કામ હતો. બીજું આપ હું કરી રહ્યા હતા? બસ અમે આ આજકાલ ખેતરવાડી માં સબ આ જાણકારી ને ફસલ વગેરે કપાઈ ગઈ. તમારે કપાઈ ગઈ? અમારે કપાઈ ગઈ. કેવું થયું કે બાર ધાન તમારે? બઢિયા થયું અમારે, બઢિયા થયું. ચલો બઢિયા, અમે બી કરી રહ્યા હા ને કરી રહ્યા હા ને પરેશાન હો ને. અરે મારા ખેતર માં થોડું એમને મહેનત ઠીક હે ભાઈ. મારે તો એટલી પરેશાની હે કે હું વાત કરું, મારે ગયા મહિને બી મારા બચ્ચાને લઈને હોસ્પિટલ ગયો હતો ને હમણાં બી ફસલ મારે કાંઈ નહીં થયું. હું તો ખૂબ પરેશાન હું યાર, ખૂબ પરેશાન. એનો હું હે બતાડો. આપડે તો ભાઈ યુરિયા ખાતર ને ડીએપી ની બધા વાળું મળે એ લાવી નાખું તો હું વધારે બી નાખું, પણ તો બી ખેતમાં ખેતી બઢિયા નહીં થઈ, તો બી નહીં થઈ બાર ના. અરે યાર અમે તો બધા આ ગંજીવામૃત હે ને ભાઈ નાળો હે ને થકી ખાતર સબ કામમાં લીધું ને મોતે ડીએપી તો લાવતો જ નથી. એવું ડીએપી લાવવા મો તો વાપરું ના. શું કેવાય ઈ તે ગંજીવામૃત શું કેવાય એને થકી હે કે હું કે ડીએપી ની યુરિયા ને કાંઈ જ નહીં કે હરતી બનાવે આ ઘનજીવામૃત ને આજ દ્રવ જીવામૃત ની જે આપકો હરતી બનાવે હું હે હરતી હે. અરે મો સબ તને તમને બતાડુંગા. હા તો તમ બતાડોગો મને? હા જરૂર બતાડુંગા. તો ચાલો તમારે ઘર બેઠો. આગુ તમારો મકાન હે? હા આ મારું હે. એ ઘનજીવા અમૃત બનાવવા બદલે હું હું સામાન જુગે એની હું હું સામગ્રી જુએ હરતે બનાવે. ઘનજીવા અમૃત બનાવવા બદલે સબ થકી પહેલા હું કે તાજા આપણે ગોબર જુગે 10 કિલો કે 2 લિટર આપણે ગાયનું મૂત્ર જેટલું થઈ શકે એટલું પુરાણ હોય બહેતર રહે. હા એવા વખતે ઈ બી ને મળે ગાતે આપણે ભેંસનું મૂત્ર તો બી સાલી જાય. 2 કિલો ગુડ આપણે દેશી, આને અગર સફેદ નહીં મળે તો દેશી હોય તો બી સાલી ચાલેગા. તો 2 કિલો બેસણ? હા 2 કિલો બેસણ જોગેગા. 2 કિલો ગુડ જોગેગા અને ગોળ દેશી ગોળ ને હોતો કાલો કાળો ગોળ બી ચાલી જાયગા તો બહેતર રહે. દીમક વાળી યા કો યા આપણે ઉદય વાળી મીટી હે યા નહીં રબડા વાળી મીટી હે 250 ગ્રામ લાસ્ટ જુગે એ બી સબ એને મિક્સર બનાવગા આપણે. એના બાદ આપણે જે આ સામગ્રી સંપૂર્ણ 5 આપણે આ સામગ્રી પૂરી જુગે સામગ્રી આજે ઘનજીવ અમૃત બનાવવાની સામગ્રી આજે જુએ એ તો તમે મને બતાડી દીધી, એ તો મને સમજમાં બળી આવી ગયું. પણ આને બનાવવાની વિધિ હરતી, આની પ્રક્રિયા હું હરતી બનાવ્યા આને કઈ રીતે ખાદ ને તૈયાર કરી એ મને બતાવો. પૂરું તમને જાણીને બારામ પૂરું બતાડુંગા ઠીક. સબ થકી પહેલા હું કે રાકેશભાઈ આને પૂરું આપણે આના ગોબર ને છોડ કરી દો, છોડ કરી દો હે ને આવી રીતે આપણે છોડ કરી દો. એના ફૂટે એવું હોય કે પછી આપણે ગુડ લાવવાંગા ને. બીજી વખત હા ગોળ નાખા આપડે ભાવી દો. ગુડ હે ને કાળો ગોળો હે ને આપડે તો બી ચાલેગા હે ને? કાળો ગોળો તો બી ચાલેગા.
સફેદ ગોળ કે હું કઈ દુકાને હે કાળો ગોળ બી મળે સફેદ ગોળ ને મળે તો બી ચાલેગા. ધનપાલ ભાઈ હવે આ 2 કિલો ગોળ તો આપણે મિક્સ કરી દીધો અને હવે શું કરેંગા હરતી કરેંગા આપણે હાંટા વાળો ગોળ ઘેર વાળો હોય તો ચાલી જાય. હા ચાલી જાય. આપડે આ 2 કિલો બેસન હે ને મિક્સ. અચ્છા 2 કિલો બેસન મિલાવવાનું મિક્સ કરવાનું. મિક્સ આવી ગઈ. આપડે 2 કિલો વેસણ હે એ આપડે ઘેરમાં સણા પાકી લે દળી ને પછી એગુ વેસણ લઈ લો તો ચાલી જાય. દીમક વાળી મીઠી હે. ના ખેતર ની કામ લાગે. દીમક વાળી નહીં હોય તો આપડે રાપડો એમ કે રાપડો. હા રાપડા વાળી મીઠી બી ચાલે ગા પણ આપડે ખેતર વાળી મીઠી ને ચાલે ગા. મિટ્ટી નો ઉપયોગ કરો. હવે મિટ્ટી તો મોઠે નાખા પણ એનો ઉપયોગ હું હવે આ મોઠે કોઈ બી મિટ્ટી લઈ લે તો ચાલી જાય. ના ચાલે તો એને દીમક વાળી મિટ્ટી નો ઉપયોગ લેવો. પણ દીમક વાળી તો ખબર ના પડે તો એના બદલે કોઈ ખેતર માંથી મિટ્ટી લઈ લેવી. ના નહીં લેવી તો કોઈ બી હોય તો રસ્તામાં લઈ લો મિટ્ટી ચાલી જાય. તો એને બારામાં બતાડો આ ભરતી કરો. એની મિટ્ટીનો આપણે ઉપયોગ એમ નહીં કરી શકતા કે જે ધીમક વાળી મિટ્ટી હે ને એ બઢિયા ઉપજાવ રહે એનામાં હોય કે જે મતલબ કૃષિ બદલે બઢિયા ઉપજાઉ મિટ્ટી હે ને પેલી હોય જે ખેતર વાળી મિટ્ટી હે એને થકી હોય કે એને થકી કીટ લાગે હે ને એટલે એને થકી આપણા હે જે આપણા જે ઘંજીવામૃત બનાવી બિલકુલ ખરાબ થઈ જાય. ફેર હું આ કંપનીયા પાછો એને આપણે પાણી નહીં નાખે પાણી નહીં નાખવાનું. બિલકુલ પાણી બિલકુલ નહીં. થોડા થોડા કરકે મૂત્ર લાવવા પડે. એ ખાતરી એડી તો ના ના પાતળો થઈ જાય ને પાછા બિલકુલ. ના 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 બસ 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 ઠીક છે ઠીક છે. રીતે હે ને આપણે બધું જાડું બી નહીં આવી રીતે આ કંડો બનાવી બનાવીને આપણે હે ને જે મિક્સર બનાવીએ હે લાઈનદાર હે આમ અહીંયા એસે આ કંડ બનાવી દીધા તેનો ઉપયોગ હમણાં જ કર લંગા કે ફરતી કરંગા એનો સમય લાગેગા. એમ કહ્યું કે આને 7 દાડા તક છાયામાં આપણે સુકાઈ જવા દેવું એના બાદમાં આગો ખાધે આપણે ગંજવા અમૃત તૈયાર થઈ જાય. પછી આપણે અગલે હપ્તે તમારી ઘીરેમાં આવું તો કાંઈ પરેશાની તો નહીં કે તો અગલે હપ્તે આવો અને બાર તમે પછી 7 દાડા તૈયાર થઈ જાયગા તો પછી એને બારા મને બઢિયા તમે બતાડો તા કે મારે આના ખાતરનો ઉપયોગ કરવો હોય. કોઈ દિક્કત નહીં. તમે 7 દાડી પૂટી આવી શકો અને કઈ રીતે પછી ગંજેવાનો ઉપયોગ કરવો સારી તમને હું સભ્ય જાણકારી વતાડીને કાઢી. આવો રફીકભાઈ આવો. જય ગુરુ જય ગુરુ જય ગુરુ. જો આપણે જ વાટ દઈ જતો બેઠા બેઠા બેઠા. પણ એને કઈ રીતે ઉપયોગ કરવો હરતી ઉપયોગ કરવો એની પૂરી તમે મને બતાડો. હવે તૈયાર કરો તો અમારા ખેતરમાં બદલે હરતી એનો ઉપયોગ કરવો. જો રાકેશભાઈ હું કે આ ગંજીવામૃત તૈયાર થઈ ગયું પણ આને એને આપણે બિલકુલ બારીકી આપણ પીસી નાખીએ બિલકુલ આમ આને પાણી પાણી આ કેવી રીતે બિલકુલ આમ બિલકુલ બારીકી. હા દેખો બિલકુલ આ દેખો બિલકુલ મિક્સ કરીએ બિલકુલ બારીકી થકી આને આપણે પાણી પાણી હે ને બિલકુલ મિક્સ. હા રાકેશભાઈ હું કે આને આપણે ગંજીવા અમૃત 1 કિલો ગંજીવા અમૃત ઓર 4 કિલો આપણે હા ને દેશી જે ખાધે ને દોનો મિક્સ કરીને પછી એવી રીતે આપણે આ ઉપયોગમાં કામમાં લેવાનું હે. મારે તો લગભગ 2.5 વીઘા જમીન હે તો મને એને બદલે કેટલું ઘનજીવ અમૃત બનાવવું પડેગા. તમે જે કહેતા હતા ને મારે 2.5 વીઘા 2.5 વીઘા જમીન હે કે 2.5 વીઘા જમીન માં હું કે 20 કિલો આપડે ગંજીવ અમૃત ઓર 80 કિલો આપડે ખુડ નું ખાતર હે બે હે ને જે મિક્સ કરી મિક્સ કર બે હાંગરો બાકી. આ ઘનજીવ અમૃત જે ખાદ બનાવ્યું હે જે આપણે ખેતરમાં કઈ વાળા મેનંગા કવળા મેનંગા અને કવળા કેટલી વાર એનો ઉપયોગ થાયગા. એનો ઉપયોગ બુવાઈ થકી એક તો બુવાઈ ને પહેલે આપણે હા એના બાદ 2 મહિને બુવાઈ થઈ જાય ને પૂઠી 2 મહિના એને બાદ આનો ઉપયોગ કરી શકે. આને પ્રયોગ કરવા થકી હો કે એક તે હા
આનો આપણે જે ડીએપી લાવવાગા આપણ એક ક્વિન્ટલ ડીએપી લાવવાગા તો 1200 રૂપિયા થઈગા 1200 1500 રૂપિયા થઈગા ને ને આ 200 રૂપિયામાં તૈયાર થઈ જાય ઘણી તાજી વાત આ તો આ તો હું ઘરમાં સારીથી સાહીતી સામગ્રી ઘરમાં મળી જાય સસ્તું હે ને હા બઢિયા સસ્તું તે આપ આને પ્રયોગ કે મે આનો પ્રયોગ મે ખુદ કે મે મારે ખેતરમાં કરી દઉં તે પહેલે જે હે ને મારે ખેતરમાં હે ને 5 ક્વિન્ટલ જે ચાવલ થાતા હતા તે જે આને પ્રયોગ કર્યા થા કે મારે ખેતરમાં હે 9 ક્વિન્ટલ ચાવલ થઈયા 9 ક્વિન્ટલ હા હવે ઘણી તાજી વાત હે ને ખેતર આ તો 200 રૂપિયાનો ખર્ચો ને પેલો 1000 રૂપિયા 1200 1500 થઈ જાય નો તો 1000 રૂપિયાનો હીધો ફાયદો થઈ રહ્યો હતો 4 ક્વિન્ટલ હાળ મારે વધુ થઈ સમયની બચત ધનની બચત આ તો ઘણી તાજી વાત ને ખેતરમાં આણી નાખવાથી કે હું કે એને થકી ખેતરમાં આપણે એને જે આપણે કે ઉરુ થઈ જાય કે ને ઉરુ બની થાય ઉરુ શક્તિ બડાય કોઈ પ્રકાર નહીં થકી બીમારી બી નહીં થાય બીમારી બી નહીં થાય ઘણી તાજી વાત એટલી તાજી વાત બીમારી નહીં થાય મિટ્ટી નું પ્રદૂષણ નહીં થાય શરીર બદલે તાજી વાત તો ઘણી તાજી વાત પર્યાવરણ પ્રદૂષિત બી નહીં થાય આપણે અરે વાહ ને સમય ને ધન ની સબની બચત અમૃત બની ગયું હોય એ હાથ દાડા બાદ તૈયાર તો થઈ જાય પણ એને એકત્રિત કરીને ભેગું કરી રાખી શકે એને કેટલા સમય તક ભેગું કરી શકે એને સ્ટોર કરી શકે છે કરી શકે એને જે આપણે પેલી ફસલ થઈ જાય તો 6 મહિના તક બીજી ફસલ 6 મહિના તક મતલબ એનો ઉપયોગ કરી શકે 6 મહિના તક એનો ઉપયોગ કરી શકે ઉપયોગ ઉપજાઉ માત્ર કરે એટલે બીજી ફસલ માં બી આપણે ઉપયોગ કરી શકાય તો સ્ટોર બી એને 6 મહિના તક કરી શકાય ઘણી તાજી વાત 6 મહિના તક રહે તો ઘણી તાજી પહેલે ફસલ આપણે થાય પેલી ફસલ એનું આપણે ઉત્પાદન બી થાય આપણા ભાઈ ને ફાયદો થાય બરોબર બરોબર પૈસા ની બચત થાય મારે જીવનમાં એટલો પરેશાન હતો લઈને જતો બીજું ત્રીજું લેકિન મારે જેવી ખાત કરવાથી કે મારે એટલો બઢિયા ઉપયોગ થઈ ગયા મારે બઢિયા થઈ ગયા હું તો મારે કિસાન અને ગામમાં જઈને એ બી કહું કે ભાઈ તમે બી આણસ ખાતર નો ઉપયોગ કરો એનાથી કે આપણું જીવન નો તકદીર બદલી જાય તે બઢિયા ઘણી તાજી વાત બતાડી એને બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ માલિક બહુ બહુ ધન્યવાદ.